नमस्ते बाळको, आजे आपणे धोरण 4 पाठ 3 साची अज जेना विकल्पो खाली जग्या खरा खोटा समानार्थी अने विरोधार्थी विषे आपणे समजीशुं। सौप्रथम नीचेना प्रश्नो जवाब माटे योग्य विकल्प पसंद करी तेनो क्रम बॉक्स में लखो। शेख अब्दुल्लानो परिवार क्यां रहेतो हतो? तो आपणे पाठ में तमने समजाव्यो हतो एना आधारे छे बगदाद, एटले आपणे लखीशुं ब। हज करीने शेख अब्दुल्ला ने શું મેળવ્યું હતું? પુણ્ય। ક રાત્રે કોણ વાતો કરી રહ્યા હતા? ફરિશ્તા, ખુદા કે શેખ અબ્દુલ્લા? ફરિશ્તા વાતો કરી રહ્યા હતા। અ અલી હુસૈન શું હતા? મોચી હતા, કુંભાર હતા કે હાંજી? શું હતા? મોચી, એટલે આપણે લખીશું અ। ખુદા ને શું પ્યારી છે? હજ, ખુદાઈ કે ધન દોલત? ખુદાઈ, એટલે આવશે બ। શેખ અબ્દુલ્લાને સાની તીવ્ર ઈચ્છા હતી? હજ કરવાની, પ્રવાસ કરવાની કે નમાજ કરવાની? તો શું આવશે? હજ કરવાની, એટલે જવાબમાં આવશે અ। હવે કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જે તમને કૌંસ પણ આપી દીધા છે। શેખ અબ્દુલ્લા ખૂબ જ ખાલી જગ્યા હતા, તો ઉપરથી જોવાનું શેખ અબ્દુલ્લા ખૂબ જ ધાર્મિક હતા। શેખ અબ્દુલ્લાને ખાલી જગ્યા કરવાની તીવ્ર ઈચ્છા હતી, વિકલ્પમાં પણ આવી ગયો છે હજ કરવાની। ખુદાએ ખાલી જગ્યાની હજ સ્વીકારી, કોની? અલી હુસૈનની। અલી હુસૈન હજ માટે પૈસા ખાલી જગ્યાને આપી દીધા, કોને આપી દીધા? પાડોશીને। ખુદાને ખાલી જગ્યા પ્યારી છે, ખુદાને ખુદાઈ પ્યારી છે। બગદાદ શહેરમાં ખાલી જગ્યાનો પરિવાર રહેતો હતો, બગદાદ શહેર વિકલ્પમાં પણ આવી ગયો, એટલે કોનો આવશે? શેખ અબ્દુલ્લાનો। શેખ અબ્દુલ્લાનો પરિવાર રહેતો હતો। હવે નીચેના વિધાનો ખરા છે કે ખોટા એની નિશાની કરવાની છે। શેખ અબ્દુલ્લા ખૂબ જ પૈસાદાર હતા, આપણે પાઠમાં સમજ્યા હતા શેખ અબ્દુલ્લા ખૂબ જ પૈસાદાર હતા કે ગરીબ હતા? ગરીબ હતા, એટલે અહીંયા ખોટું આવશે। શેખ અબ્દુલ્લાને હજ કરવા હજ કરી પુણ્ય મેળવ્યું હતું, સાચું। અલી હુસૈન ગરીબ મોચી હતા, સાચું। રોકડ કરતા બાળકોને અલી હુસૈને ખાવાનું આપ્યું નહીં, ખોટું। ખુદાને ખુદાઈ પ્યારી છે, સાચું। હવે સમાનાર્થી શબ્દો લખો। પરિવાર, પરિવાર એટલે શું આવશે? કુટુંબ। પૈસાદાર, ધનવાન। આશ્ચર્ય, નવાઈ, અચરજ, આંખ, નયન, ફરિશ્તો, દેવ, દૂધ। હવે વિરોધી શબ્દ છે ગરીબ, તો શું આવશે? પૈસાદાર। બેભાન, સભાન। શાંતિ, અશાંતિ। પુણ્ય, પાપ। મંજૂર, નામંજૂર। હવે તમારે આ સમાનાર્થી વિરોધાર્થી કૌંસમાં આપેલી ખાલી જગ્યા, નીચેના વિધાનો ખરા ખોટા અને વિકલ્પો આ જે તમને મેં સમજાવ્યો છે એ તમારે નોટબુકની અંદર વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે।